નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ ભાગ 1 અને ભાગ 2 માં આપણે ખૂબ સરસ મજાના પ્રશ્નો જોયા, જે પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યના એવા યુનિટ હતા. ત્યાર પછીનું ત્રીજું યુનિટ, જે માત્ર થિયરીની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યતા ધરાવે તેવું યુનિટ, અને એ છે ચિલ્ડ્રન્સ રાઇટ, યુનિટ નંબર 3. યુનિટ નંબર 3માંથી અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય, જેમાં બાળકોના અધિકારો, સરકારશ્રી દ્વારા જાહેરનામા મુજબ બાળકોને આપવામાં આવેલા હકો, સરકારશ્રીના જાહેરનામા મુજબ બાળકોને કયા કયા હકો મળે છે. ત્યાર પછી ચાઇલ્ડ એબ્યુઝ એટલે શું, જુદા જુદા એબ્યુઝના પ્રકારો જણાવી, ફિમેલ ફર્ટિસાઇડ એટલે કે સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે લખો, આવું પણ ઘણી વખત પૂછાય. અને છેલ્લો પ્રશ્ન એવો પણ પૂછાય કે બાળકોને મળતા હકો માટે સરકારશ્રી દ્વારા કયા કયા પ્રયત્નો કરવામાં આવે છે. તો આવા 3 પ્રશ્નો અવારનવાર આ યુનિટમાંથી પૂછાય છે. તો ચાલો જોઈએ આપણે યુનિટ 3, અને એ છે ચિલ્ડ્રન્સ રાઇટ. આજના આધુનિક યુગમાં જાગૃતિ આવવાને લીધે બાળકોની જરૂરિયાત અને તેમના હકો માટે ઘણી સભાનતા આવી છે. બાળકોની જરૂરિયાત અને આપણે એટલે કે માતા પિતાની બંનેની ફરજો એકબીજાને અનન્ય છે અને રસપ્રદ છે. દેશના બંધારણ મુજબ બાળકોને અમુક હકો આપવામાં આવેલ છે, જે હકો આપણે જોઈએ તો 14 વર્ષ કે તેથી નીચેના બાળકોને કારખાને અગર મિલમાં કોઈ પણ સ્થળે કામ કરવામાં રાખવામાં આવે તો તે ગુનો ગણાય, એટલે કે બાળ મજૂરી, જેમાં 14 વર્ષથી નીચેના બાળકોને કોઈ પણ જગ્યાએ કામે રાખી શકાય નહીં. ત્યાર પછી 14 વર્ષની ઉંમર સુધી ના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો પણ અમલમાં આવેલ છે. પંચવર્ષીય યોજનામાં પણ બાળકોના કલ્યાણ માટે ખાસ જે માતા પિતા કારખાનામાં કામે જતા હોય તેવી જગ્યાએ એટલે કે કારખાનામાં કે ઇન્ડસ્ટ્રીમાં ઘોડિયા ઘરની વ્યવસ્થા અને બાળકના રમતગમતની વ્યવસ્થા ફરજિયાત હોય તેવો પણ કાયદો અમલમાં આવેલ છે. આ મુજબ જે બાળકોને સામાન્ય જે હકો મળે છે તેમાં બાળ કલ્યાણના નવા મુદ્દાઓ 1959માં આપેલ મુદ્દાઓ અન્વયે, જેમાં બાળકની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ અને એક કમિટી બેસાડી, અને આ કમિટીએ 20 નવેમ્બર 1959ના યુનાઇટેડ નેશન્સની સભામાં બાળકોના હક માટેનું જાહેરનામું બહાર પાડેલ, જે મુજબ માતા પિતાએ તેમના બાળક માટે પ્રેમ અને સલામતીની ભાવનાવાળું વાતાવરણ તૈયાર કરી અને વિકસાવવું જરૂરી છે. ત્યારબાદ બાળકના ખોરાક, રહેઠાણ અને માંદગીની સારવાર તથા સામાજિક સુરક્ષા ધારા હેઠળ બાળક મુક્ત રીતે હરીફરી થઈ શકે તે માટેની સવલત આપવી જોઈએ. મફત શિક્ષણ પૂરું પાડવું જોઈએ. રમતગમત અને મુક્ત વિહારની તકો આપવી. પોતાના નામ સાથેનું નાગરિકત્વ મળે તે માટેનો હક. અપંગ બાળકને મળતા તમામ હકો, જેમાં સારવાર અને સરકારશ્રી દ્વારા આપવામાં આવતા તમામ લાભો. તરછોડાયેલા બાળક ને તે જ સમયે રક્ષણ અને હૂફ મળે તે માટેના હકો. બાળક એ સમાજનો એક ઉપયોગી સભ્ય થઈ શકે અને સાથે સાથે તેનો તંદુરસ્તી પૂર્ણ વિકાસ થાય, તેમજ તેમની સ્વતંત્રતા અને તેમનું મોરલ સચવાય, તેમને સમાજમાં સ્થાન મળે તે માટે સામાજિક દરજ્જો મેળવવાનો હક. સમજણમાં, સહનશક્તિમાં અને લોકોની મિત્રતા, શાંતિ અને ભાઈચારા तथा शांतिनी भावनानु हक रंगभेद जातिभेद धर्मभेद જ્ઞાતિભેદ વિના સમાજમાં અને દેશમાં એક અંગ તરીકે રહેવાનું અને ભોગવવાનું હક। તો આ હતા કેટલાક બાળકોને મળતા હકો। પરીક્ષામાં જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે એવું લખી શકાય કે સરકારશ્રીના જાહેરનામા મુજબ બાળકોને નીચે મુજબના હકો આપવામાં આવે છે। पछी टीक टीक करीने लगतुं जवानुं छे कि 14 वर्षनी उमर पूरी न थाय त्यां सुधी कोईपण जग्याए कामे न जवुं एटले के बाळ मजूरी निषेधनो हक। 14 वर्षनी उमर थाय त्यां सुधी फरजियात शिक्षणनो हक। जे माता पिता कारखानामां कामे जता होय त्यां घोड़ियाघर के रमतगमतनी सुविधानो हक। त्यार पछी आगळ सलामती भरेला वातावरण पूरुं पाडवानो हक, રહેઠાણ અને ખોરાકનો હક, માંદગી દરમિયાન સારવાર આપવાનો હક, મુક્ત રીતે હરવા ફરવાનો હક, મફત શિક્ષણ પૂરું પાડવાનો હક, રમતગમત અને મુક્ત વિહાર માટેનો હક, પોતાના નામ સાથેનું નાગરિકત્વ મેળવવાનો હક, અપંગ બાળકને તમામ સારવાર અને સરકારશ્રી તરફથી મળતા લાભો મેળવવાનો હક, तरछोड़ायेला बाळकनी रक्षण अने हूंफ आपवानो हक, समाजमां सामाजिक स्थान अने मोभो जळवाई रहे ते माटेनो हक, भाईचाराथी अने मित्रताथी शांतिपूर्ण रहेवानो हक, रंगभेद ज्ञातिभेद धर्मभेद वगैरे छोड़ी अने देशना एक अंग तरीके रहेवानो हक। तो आ हता केटलाक जाहिरनामा मुजब बाळकोने आपवामां आवता हको। तो अवारनवार आवो प्रश्नो आपणे पूछाय परीक्षामां तो आपणे लखी शकीए। अने आ चेप्टर एवुं छे के जेमां मात्र 1 કે 2 प्रश्न ज छे जे अवारनवार पूछाय छे। त्यार पछी आगळ छे एब्यूज एंड लीगल प्रोटेक्शन एटले अत्याचार अने कायदाकीय रक्षण। तो आ पण घणी वखत आपणे पूछाय छे कि चाइल्ड एब्यूज एटले शुं, चाइल्ड एब्यूजना प्रकार लखी स्त्री भ्रूण हत्या विषे जणावो। तो आवो प्रश्न ज्यारे पूछाय त्यारे आपणे चाइल्ड एब्यूज याद राखवानुं छे। चाइल्ड एब्यूज एटले बाळकोने तेना मां-बाप, संभाळ राखनारा, नोकरी आपनारा के नोकरीए राखनारी संस्था द्वारा इरादापूर्वक ઈજા પહોંચાડવામાં આવે કે ખરાબ વર્તન કરવામાં આવે કે જેથી બાળકને હંગામી કે કાયમી ધોરણે શારીરિક માનસિક કે સામાજિક વિકાસ અટકી જાય અથવા તો ખોડખાપણ આવી જાય તો તેને એબ્યુઝ કહેવાય, અત્યાચાર કહેવાય। વ્યાખ્યા ઘણી વિશાળ અર્થમાં છે। આમાં બાળકોને તેના ભાઈ બહેન કુટુંબીજનો સભ્ય દ્વારા અને ઘણી વખત તો માતા પિતા દ્વારા પણ એબ્યુઝ કરવામાં આવે છે। तो જ્યારે વ્યાખ્યા લખવાની હોય ત્યારે આપણે લખી સકીએ કે બાળકોને તેના માતા પિતા દ્વારા, સંભાળ રાખનાર દ્વારા, નોકરી રાખનાર, નોકરી આપનાર કે નોકરી એ રાખનાર સંસ્થા દ્વારા ઈરાદાપૂર્વક કોઈપણ જાતની ઈજા પહોંચાડવામાં આવે અથવા તો ખરાબ વર્તન કરવામાં આવે જેનાથી બાળકને કાયમી ધોરણે કે કામચલાઉ ધોરણે શારીરિક માનસિક કે સામાજિક રીતે એમને કોઈપણ પ્રકારની ઈજા પહોંચે અથવા તો તેનો વિકાસ અટકી જાય તો તેને चाइल्ड एब्यूज कहवाय। चाइल्ड एब्यूज ना प्रकार छे, टाइप ऑफ चाइल्ड एब्यूज। इमा सोशियल एब्यूज सामाजिक अत्याचार। तो आ प्रकारना अत्याचारो समाज द्वारा अने समाजना नियमो पाडवा माटे करवामां आवे छे जेमां नीचेना एब्यूजनो समावेश थाय। तो सोशियल एब्यूज क्या क्या छे अने सोशियल एब्यूज ए खूब ज अगत्यना छे। तो घणी वखत एवो प्रश्न पूछाय कि चाइल्ड एब्यूज एटले शुं, सामाजिक एब्यूजना प्रकार जणावी अने स्त्री भ्रूण हत्या विषे जणावो। तो सोशियल एब्यूजना प्रकारमां पहेलुं आवे इन्फेंटिसाइड एटले के भ्रूण हत्या। तो भारतना घणा राज्यो जेवा के राजस्थान, उत्तर प्रदेश, आंध्र प्रदेश अने गुजरात के जेमां बाळकने माताना गर्भमां ज मारी नाखवामां आवे छे तेमां पण खास करीने बाळकीनी हत्या ए सामान्य छे। सगर्भावस्था दरमियान सोनोग्राफी वडे जातीय परीक्षण कर्या बाद जो ગર્ભમાં બાળકી હોય તો બિનકાયદેસર રીતે ગર્ભપાત કરી અને મારી નાખવામાં આવે છે અને આના માટે કાયદાની પણ જોગવાઈ છે અને આજની તારીખે પણ આનો કાયદો છે જેને આપણે PNDT એટલે કે પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ એક્ટ તરીકે આ કાયદો ઓળખાય છે। આ કાયદા અન્વયે સોનોગ્રાફી કરનાર ડૉક્ટરની ધરપકડ કરવામાં આવે છે અને તેમની પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે। तो आવું છે ભ્રૂણ હત્યા। ત્યાર પછી બીજું સામાજિક એબ્યુઝ છે એ ચાઇલ્ડ મેરેજ એટલે કે બાળ વિવાહ। જૂના સમયમાં બાળ લગ્નો ઘણા જ પ્રચલિત હતા। બાળકોનો જન્મ થાય કે તરત જ લગ્ન નક્કી કરી નાખવામાં આવતા હતા। ઘણી જગ્યાએ તો હજી છોકરી પરિપક્વ ન થાય તે પહેલાં જ લગ્ન થઈ જાય અને તે અકાળે માતૃત્વ પણ ધારણ કરે અને બાળ મૃત્યુ દર અને માતા મૃત્યુ દર ખૂબ જ ઊંચો જોવા મળતો હતો। તો બાળ લગ્નની સાથે સાથે બાળ વિધવાનો પણ પ્રશ્ન એટલો જ ભયંકર હતો જેમાં કાયદાકીય જોગવાઈના અમલથી ઘણા અંશે આપણે નિવારી શકીએ। જેમાં આપણે ખ્યાલ છે કે રાજારામ મોહનરાય લોહિયા, મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવા ઘણા બધા સામાજિક કાર્યકરો જેઓએ બાળ વિવાહ પુનઃ વિધવા વિવાહ કરી અને આ ઘણે અંશે હળવું કરેલ છે। ત્રીજું છે ચાઇલ્ડ પ્રોસ્ટિટ્યુશન, બાળ વેશ્યાવૃત્તિ। વેશ્યાવૃત્તિનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે। આમાં ઘણી વખત નાના બાળકો પણ આનો ભોગ બને છે। આમાં નાની વયની બાળકોને નોકરીની લાલચ કે પ્રલોભન દ્વારા આ માર્ગે વાળવામાં આવે છે જેને ચાઇલ્ડ પ્રોસ્ટિટ્યુશન કહી શકાય। नेक्स्ट है चाइल्ड बेगरी एटले कि बाळ भिक्षावृत्ति। जे बाळको घर छोड़ी जता रहे, अनाथ आश्रम में रहे अथवा तो तेने आवा बाळकोने भिक्षावृत्ति तरफ वाळवामां आवे। घणी वखत माँ बापनी आर्थिक स्थिति सारी न होय त्यारे बाळकने आ मार्गे जवा माटे मजबूर करे। तो आ छे चाइल्ड भिक्षावृत्ति। अने चाइल्ड लेबर, बाळ मजूरी। भारत में बाळ मजूरीनो प्रश्न खूब ज विशाळ छे। भारत में मोटा प्रमाण में बाळ मजूरो जोवा मळे छे। 1981 नी वस्ती गणतरी मुजब 13.6 मिलियन बाळको बाळ मजूर तरीके नोंधायेला हता, जे कुल बाळकोनी वस्तीना 5.70% धरावता हता तेवी धारणा करवामां आवे। आ आंकड़ो अत्यारे 60 मिलियन करता पण वधारे होय तेवो अंदाज छे। तो बाळ मजूरीनुं प्रमाण खूब ज घणुं छे। भारत में बाळ मजूरीना प्रतिबंधक कायदा होवा छतां 1986 नो बाळ मजूरी विरोधी कायदो, એ કાયદો આપણે યાદ નથી રાખવો, આગળ કાયદો છે તે યાદ આપણે રાખશું। આવા બાળ મજૂરો મોટા ભાગે ખેતીમાં, હોટેલ, કારખાના, ચામડાના ઉદ્યોગમાં, હીરા ઘસવામાં, છૂટક મજૂરી તથા ફટાકડા જેવી ફેક્ટરીમાં પણ ખૂબ જોવા મળે છે। આમાં બાળકોનું ભરપૂર શોષણ થાય છે। વધુ કામ કરાવવાનું, વેતન ઓછું આપવાનું, મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો, જાતીય શોષણ કરવું વગેરે તમામ પ્રકારના પ્રશ્નો ઊભા રહે છે। બાળક ઓછી બુદ્ધિવાળું બને, અપંગતા આવે, બેહરાશ આવે, કોઈપણ રોગનો ભોગ બની શકે, ચામડીના રોગ જોવા મળે। તો આવું દરેક પ્રકારનું આપણને ચાઇલ્ડ લેબર એટલે કે બાળ મજૂરીમાં જોવા મળે। આ હતું સોશિયલ એબ્યુઝ। અને સોશિયલ એબ્યુઝમાં આપણે જોયું तो सोशियल एब्यूज में पहलू हतुं भ्रूण हत्या एटले के इन्फेंटिसाइड, खास करीने स्त्री भ्रूण हत्या। त्यार पछी बीजू हतुं चाइल्ड मेरेज एटले के बाळ विवाह। त्रीजू हतुं चाइल्ड प्रोस्टिट्यूशन एटले के बाळ वेश्यावृत्ति। चाइल्ड बेगरी एटले बाळ भिक्षावृत्ति। चाइल्ड लेबर एटले बाळ मजूरी। त्यार पछीनुं एब्यूज छे फिजिकल मालट्रीटमेंट एटले शारीरिक रीते खराब वर्तन करवुं, ए पण एक एब्यूजनो प्रकार छे। आमां नीचेनी बाबतोनो समावेश थाय। फिजिकल एब्यूज एटले के शारीरिक अत्याचार करवो, आमां बाळकने मारवुं, ठपको आपवो, गाळो देवी वगैरेनो समावेश थाय। आनाथी बाळकने शारीरिक इजा, खोटकापण अने घणी वखत मृत्यु पण थई शके। देश में शिस्ता नामे बाळको पर आवा अत्याचारों थता ज होय छे। शाला में पण बाळकोने सजा आपवामां आवती होय। बाळ मजूरी वखते घणी वखत भूलनो भोग बाळक बने त्यारे आ प्रकारनी सजा થતી હોય. ફિઝિકલ નિગ્લેક્ટ, આમાં મા બાપ દ્વારા જ બાળકોની પૂરી સારવાર ન કરવી, પૂરું પોષણ ન આપવું, રહેઠાણની સવલતતા ન આપવી, અને પરિણામે બાળક રોગનો ભોગ બને છે અને માનસિક યાતનાઓ ભોગવે. ગરીબાઈમાં જીવતા, અજ્ઞાનતામાં જીવતા અને જેમની પાસે ઓછા પ્રાપ્તિ સ્થાનો હોય તેવા બાળકોમાં આ વધુ જોવા મળે. આ ઉપરાંત જ્યાં મેલ ચાઇલ્ડને વધુ પ્રાધાન્ય આપવામાં આવતું હોય તેવી જગ્યાએ પણ ફિમેલ ચાઇલ્ડ પર આવા શારીરિક અત્યાચારો વધુ જોવા મળતા હોય. બિનાઇન નિગ્લેક્ટ એટલે કે અજાણતા થતો અત્યાચાર, એનો પણ એક સોશિયલ એબ્યુઝમાં સમાવેશ થાય છે. આમાં ખાસ કરીને છોકરા પર અજાણતા અપૂરતા પ્રમાણમાં ધ્યાન આપવામાં આવે, જેમાં શિક્ષણથી શરૂ કરી અને તમામ પ્રકારની પરવરિશમાં પણ ફરક પડે છે. આ માટે દરેક માતા પિતાને સમજણ આપવી જોઈએ કે કોઈપણ પ્રકારનો ભેદભાવ વગર દીકરો કે દીકરી એક સમાન ગણી અને ઉછેર કરવો જોઈએ. તો અહીં આપણે સોશિયલ એબ્યુઝ અને ફિઝિકલ માલટ્રીટમેન્ટ જોઈ. આગળના એબ્યુઝ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો ચોક્કસ તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે પૂરેપૂરો વિડીયો જુઓ, લાઇક કરો, કોમેન્ટ કરો અને આપના મિત્રો સાથે શેર કરો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.